नमस्कार दोस्तों, यूट्यूब पर तमे जोई रहा छो वीआईपी एडिटिंग चैनल। हाल तमे जे वीडियो जोयो ए वीडियो तमारे बनावो होय तो आ वीडियो ध्यानपूर्वक जुओ। स्टेप बाय स्टेप तमने वीडियो एडिटिंग शीखवाड़ा आवशे, ए मारी गेरंटी छे। तो आ वीडियो बनावा माटे तमारे एक एप्लिकेशन जरूर पड़शे, जेनुं नाम छे काइनमास्टर एप्लिकेशन। तो काइनमास्टर एप्लिकेशन नो लिंक हूँ नीचे डिस्क्रिप्शन में आपी दईश, त्यां जई तमे डाउनलोड करी सको छो। तो आपणे काइनमास्टर एप्लिकेशन खोली लईए। काइनमास्टर एप्लिकेशन खोल्या बाद क्रिएट न्यू पर जवानुं छे। क्रिएट न्यू पर जई अहींया तमारे रेशियो सिलेक्ट करी लेवानो। तो आपणे आ रेशियो सिलेक्ट करी लईशुं। रेशियो सिलेक्ट कर्या बाद तमारे अहींया बेकग्राउंड फोटो लेवानो रहे छे। तो बेकग्राउंड फोटा में हूँ अहींया इमेज पर क्लिक करीने कोईपण बेकग्राउंड फोटो सेट करी लईश। डबल बेकग्राउंड फोटा आई गया छे, तो एक बेकग्राउंड फोटा पर क्लिक करी हूँ डिलीट मारी दईश। तो बीजो जे बेकग्राउंड फोटो छे एना पर क्लिक करी हूँ एने 30 सेकंड नो जे वीडियो बनावानो छे तो 30 सेकंड सुधी हूँ खेंची लईश हाथ थी। आ 30 सेकंड सुधी हवे लेयर में जईने हूँ बीजो एक फोटो लई लईश। જેમાં વાદળ દેખાતું હોય એવો ફોટો હું અહીંયા લઈ લઈશ, આ ફોટો લઈશ। હવે હાથથી હું અહીંયા એને ઝૂમ કરી દઈશ આટલે સુધી, અને અહીંયા કિનારી સુધી અહીંયા સેટ કરી દઈશ। હવે ફરીથી લેયરમાં જઈ હું એક પીએનજી ફોટો લઈ લઈશ, આ ફોટો લઈ લેવાનો, પછી એને હાથથી ઝૂમ કરી અહીંયા સેટ કરી દઈશું। હવે ફરીથી લેયરમાં જઈ આપણે જે ગણપતિ દાદાનો જે ફોટો છે પીએનજી એ લઈ લઈશ, કટિંગ કરેલો ફોટો છે એ લઈ લેવાનો છે, આ ફોટો લઈ લેવાનો છે। તમે કોઈ પણ ફોટો લઈ શકો છો। આ ફોટો લઈ આપણે નીચે જઈને અહીંયા ક્રોપિંગ ઓપ્શન છે એના પર ક્લિક કરીશું, આ માસ્ક લખેલું છે એ અહીંયા ઓન કરી દઈશું, પછી આ ચારે બાજુ જે ટપકા દેખાય છે એને હાથથી સહેજ પકડી સહેજ ઉપર લઈ જઈશું, પગનો ભાગ છે ત્યાંથી આટલું લઈ પછી અહીંયા 50 કરી દઈશું। હવે ગણપતિ દાદા ઉપરનો જે ફોટો છે એના પર ક્લિક કરીશું અને થોડો ઝૂમ કરી દઈશું આ રીતે, અને સહેજ પાછળની સાઈડ લઈ જઈશું આ રીતે। સેટ કર્યા બાદ તમારે ફરીથી લેયરમાં જવાનું છે। હવે આપણે એક સ્ટીકર લઈ લઈશું, આ તો સ્ટીકર ઉપર ક્લિક કરીશું। હવે તમારે જો સ્ટીકર ડાઉનલોડ કરવા હોય, ઠીક છે, મેં પહેલેથી સ્ટીકરો ડાઉનલોડ કરેલા છે, તમારે જે ડાઉનલોડ કરવા હોય તો અહીંયા ક્લિક કરવાનું છે, જેમાં તમારે નેટ ચાલુ રાખવાનું છે, તો અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અહીંથી સ્ટીકરો ડાઉનલોડ કરી લેવાના તમારે। તો મેં જે ડાઉનલોડ કરેલા સ્ટીકર છે રેની ડેઝ લખ્યું છે એના પર ક્લિક કરીશ અને આ સ્ટીકર હું લઈ લઈશ, પછી હાથથી એને થોડો હું ઝૂમ કરી દઈશ। હવે જે આ દરેક ફોટા મેં લીધા છે એના ઉપર ક્લિક કરીશ અને 30 સેકન્ડ સુધી હાથથી હું ખેંચી લઈશ। સ્ટીકર જે લીધું છે આપણે એને પણ આપણે 30 સેકન્ડ સુધી ખેંચી લેવાનું છે, સ્ટીકરને હું પણ ખેંચી લઈશ 30 સેકન્ડ સુધી। હવે આટલી પ્રોસેસ થયા બાદ લેયરમાં જઈ આપણે એક વિડીયો લેવાનો છે,
जे ब्लेक स्क्रीन छे ए वीडियो आपणे लई लईशुं। आ वीडियो छे ए आपणे लई लेवानुं। हवे आपणे नीचे जईशुं। नीचे जईने अहींया ब्लेडिंग ऑप्शन छे एना पर क्लिक करीशुं अने अहींया स्क्रीन ऊपर क्लिक करी देवानुं। હવે થોડું આગળ જતા રહીશું અને જે વિડીયો બ્લેક સ્ક્રીનવાળો લીધો છે એના પર ક્લિક કરીને અહીંયા આપણે હાથથી પકડી અહીંયા સેટ કરી દઈશું અહીંયા નીચે। હવે જે આપણે વિડીયો લીધો એના પર ક્લિક કરીશું। આ ત્રણ ડોટ દેખાય છે એના પર ક્લિક કરી અહીંયા ડુપ્લિકેટ કરી લઈશું। હવે અને હાથથી આપણે એને એકદમ પકડી રાખવાનું અને અહીંયા કિનારી સુધી બીજો વિડીયો જે છે એ નીચે સેટ કરી દેવાનો। ફરીથી ત્રણ ડોટ ઉપર ક્લિક કરી ડુપ્લિકેટ કરી લઈશું। પછી જે બીજો વિડીયો છે એની કિનારીએ એન્ડ છે ત્યાં સુધી આપણે ત્રીજા વિડીયોને સેટ કરી દઈશું। બસ આટલું કર્યા પછી આપણે અહીંયા ચેક કરી લઈશું થોડું આ વિડીયો બ્લેક સ્ક્રીનવાળું જે વિડીયો છે એને સેજ નીચેની સાઈડ લઈ જઈશું। ત્રણે ત્રણ વિડીયોને થોડું નીચેની સાઈડ લઈ જઈશું આ રીતે। ઓકે, હવે આટલું વિડીયો તૈયાર થઈ ગયું છે તો સોંગ મૂકવા માટે અહીંયા ઓડિયોમાં જઈશું, સોંગમાં જઈશું અને અહીંયા આપણે તમે જે ડાઉનલોડ કરેલા સોંગ હશે અહીંયા આવી જશે એ આપણે લઈ લેવાનું। કેમ કે હું આ સોંગ લઈ લઉં છું। આ સોંગ લઈને હવે જે આપણે જે સ્કાયવાળો જે ફોટો લીધેલો ઠીક છે એના પર આપણે ક્લિક કરીશું। ક્લિક કરી અહીંયા જે ચાવી જેવું ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરીશું અને આપણે 15 સેકન્ડ જે છે આગળ જતું રહેવાનું। આગળ જઈ પછી આ જે સ્કાયનો ફોટો છે એને ધીરે ધીરે આ બાજુ ખસેડીશું। હવે થોડા વધારે આગળ જઈશું, 30 સેકન્ડ કે 28 સેકન્ડ આગળ જઈને ફરીથી આ વિડીયો છે એટલે કે સોરી આ જેમ કે ફોટો છે એને ધીરે ધીરે આપણે બીજી સાઈડ ખસેડીશું કિનારી સુધી। આટલે બસ આટલું કરવાનું છે તો આ રીતે આપણો વિડીયો તૈયાર થશે। તો હવે આ વિડીયો સેવ કરવાનું છે તો સેવ કરવા માટે અહીંયા ક્લિક કરીશું, પછી અહીંયા રિઝોલ્યુશન સેટ કરી દેવાનું, ફ્રેમ રેટ સેટ કરી દેવાની અને જે બ્રાઇટ છે એ ઓછી વધારે તમે કરી શકો છો। તમે બ્રાઇટ ઓછી વધારે કરશો એટલે નીચે MB પણ વધારે ઓછું થતું રહેશે। તો આપણે હું અહીંયા હાઈ કરી દઈશ, પછી સેવ ઉપર ક્લિક કરીશ। તો દોસ્તો આ વિડીયોમાં જે પણ ફોટા અને જે PNG અને જે વિડીયો વપરાયેલું છે એનું લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ટેલિગ્રામનું મારું લિંક છે, ત્યાં જઈ તમે એ ડાઉનલોડ કરી શકો છો। તો દોસ્તો તમને આ વિડીયો કેવું લાગ્યું લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવું ભૂલતા નહીં।